હેલો એવરીવન, શિયાળો આવે એટલે લીલી ડુંગળી અને લીલા લસણનો ઉપયોગ વધારે થતો હોય છે. તો આજે આપણે લીલા લસણનો ઉપયોગ કરીને શિયાળામાં બનતી વાનગી એટલે કે તુવેરના ટોઠા બનાવીશું. તો ચાલો શરૂ કરીએ બનાવવાનું. તો તુવેરના ટોઠા બનાવવા માટે મેં અહીંયા બે વાટકી સૂકી તુવેર લીધી છે. આ તુવેરને મેં આખી રાત ગરમ પાણીમાં પલાળી રાખી હતી. તો હવે આ તુવેરમાં આપણે મીઠું અને ચપટી સોડા ઉમેરીને બાફી લઈશું. તો લગભગ 6 થી 7 સીટીમાં આ તુવેર બફાઈ જાય છે. તુવેરને બાફ્યા પછી આ રીતે ચેક કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે તુવેર એકદમ સરસ બફાઈ ગઈ છે. તુવેરના ટોઠા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી ટામેટાની પેસ્ટ, 1 વાટકી ડુંગળીની પેસ્ટ, 1 વાટકી ઝીણું સમારેલું લીલું લસણ, 3 થી 4 ચમચી લીલા મરચાની પેસ્ટ અને 2 થી 3 ચમચી આદુની પેસ્ટ લીધી છે. તો આ બધી જ પેસ્ટ તમારે તૈયાર રાખવાની છે. હવે વઘાર કરવા માટે મેં અહીંયા 3 થી 4 લવિંગ, 1 તજનો ટુકડો, 1 તમાલપત્ર અને 2 સૂકા મરચાના ટુકડા લીધા છે. તુવેરના ટોઠા બનાવતી વખતે તેલનું પ્રમાણ થોડું વધારે લેવું. તો મેં અહીંયા 5 થી 6 ચમચી તેલ લીધું છે અને તેની અંદર આપણે આ સૂકા મસાલા ઉમેરી દઈશું અને જોડે 6 થી 7 મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું. હવે ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીને બરાબર શેકાવા દઈશું. તો તમારે લીલા લસણને ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી તેની કાચી સ્મેલ જતી ના રહે. લસણ શેકતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લસણ વધારે બળી ના જાય, નહીંતર તેની કડવી સ્મેલ આવવા લાગશે. અને ગેસની ફ્લેમ પણ તમારે મીડિયમ રાખવાની છે. તો લગભગ 5 થી 6 મિનિટ પછી તમે જોઈ શકો છો કે લસણ બરાબર સંતળાઈ ગયું છે. તો હવે ડુંગળીની પેસ્ટ ઉમેરીને તેને પણ આપણે બરાબર સાતળી લઈશું. તો તમે જોઈ શકો છો કે ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે, મીન્સ કે ડુંગળીની પેસ્ટ બરાબર શેકાઈ ગઈ છે. તો હવે ટામેટાની પેસ્ટ ઉમેરીને આપણે તેને પણ બરાબર શેકી લઈશું. તો ટામેટાની પેસ્ટ પણ બરાબર સંતળાઈ ગઈ છે. તો હવે આપણે અંદર લીલા મરચાની પેસ્ટ અને આદુની પેસ્ટ ઉમેરી દઈશું અને તેને પણ આપણે બરાબર શેકી લઈશું. તો બધી જ પેસ્ટ બરાબર સંતળાઈ ગઈ છે. હવે આપણે અંદર મસાલા ઉમેરી દઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, જો તમે પણ તુવેર બાફતી વખતે મીઠું ઉમેરતા હો તો મીઠું અહીંયા ધ્યાન રાખીને ઉમેરવાનું છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર અને 1/2 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. આ બધું મસાલાનું પ્રમાણ તમે તમારી રીતે સેટ કરી શકો છો. હવે આ બધા જ મસાલા આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું. તો મસાલા પણ બરાબર શેકાઈ ગયા છે. હવે આપણે અંદર 1/2 ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. પાણી ઉમેર્યા પછી આપણે તેને 6 થી 7 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને ગ્રેવીને ચઢવા દેવાની છે. તો લગભગ 6 થી 7 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે તેલ હવે છૂટું પડવા લાગ્યું છે. તો હવે બાફેલી તુવેર અંદર ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે ફરીથી 6 થી 7 મિનિટ માટે ઢાંકણ બંધ કરીને તેને થવા દઈશું. તો લગભગ 6 થી 7 મિનિટ થઈ ગઈ છે. તમે ઢાંકણ ખોલીને જોશો તો ટોઠામાંથી તેલ છૂટું પડી ગયું હશે, મીન્સ કે આપણા તુવેરને ટોઠા બનીને તૈયાર છે. તો ઉપરથી થોડી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈશું. તો શિયાળામાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ તુવેરના ટોઠા બનીને તૈયાર છે. આ તુવેરના ટોઠાને તમે બ્રેડ જોડે કે બાજરીના રોટલા કે રોટલી જોડે ખાઈ શકો છો. તો આ શિયાળામાં તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મારી આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે 2 લાઇકનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.